નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. આનંદીબહેન પટેલ આજે આ રાજ્યપાલને સાંજે 5 વાગ્યા સુપ્રત કરશે રાજીનામું. ભાજપના સંસદીય બોર્ડની બેઠકમાં આનંદીબહેનના રાજીનામાનો સ્વીકાર. નવા મુખ્યમંત્રી માટે સસ્પેન્સ હજુ યથાવત. અમિત શાહ મુખ્યમંત્રી પદના ઉમેદવાર નહીં. આવતીકાલે મલનાળી વિધાનસભા પક્ષની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક તરીકે નીતિન ગડકરી અને સરોજ પાંડે રહેશે હાજર. ભાજપના કાર્યાલય શ્રી કમલમ ખાતે નવા મુખ્યમંત્રી માટે ચર્ચા વિચારણા ચાલુ. ગુજરાતના નવા સુકાનીના નામની પસંદગીમાં અમિત શાહની ભૂમિકા રહેશે મહત્વની. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે સર્જાયું જળસંકટ. વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પૂર પ્રકોપ સામે સજ્જ બન્યું તંત્ર. તો મુંબઈ તરફનો રેલ તથા સડક વ્યવહાર ખોરવાતા ઠેર ઠેર સર્જાયા પ્રવાસી અને વાહનના ટ્રાફિક જામ. દક્ષિણ ગુજરાતની તમામ નદીઓમાં અચાનક ઘોડાપૂર આવતા ગામડાઓ થયા જળબંબાકાર. તો એનડીઆરએફની બચાવ ટુકડી પહોંચી વલસાડ. ઓરંગા નદીમાં ફસાયેલા લોકોને બચાવવા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર વડે થયું રેસ્ક્યુ ઓપરેશન. બહુચર્ચિત, બહુ પ્રતીક્ષિત વસ્તુ અને સેવાકર વિધેયક જીએસટી આજે સુધારા સાથે રાજ્યસભામાં રજૂ કરાશે. જીએસટી અંગે તમામ પક્ષો વચ્ચે સર્વસંમતિ સધાઈ. ભાજપ કોંગ્રેસે પોતાના સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને નવી દિલ્હી ખાતે સેનાની આરઆર હોસ્પિટલમાં સારવાર અર્થે કરાયા દાખલ. વારાણસી ખાતે રોડ શો દરમિયાન તબિયત લથડતા વચ્ચેથી અટકાવ્યો પ્રવાસ. હર હર મહાદેવના જયઘોષ સાથે રાજ્યભરના શિવ મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. પવિત્ર શ્રાવણ માસના પહેલા દિવસે હૃદયમાં શિવભક્તિની ગંગા સાથે દર્શન કરી શ્રદ્ધાળુઓએ અનુભવી ધન્યતા. આનંદીબહેન પટેલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા ગુજરાત ભાજપમાં ચર્ચા વિચારણાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આનંદીબહેનના સ્થાને ગુજરાતનું સુકાન કોને સોંપવું તે મુદ્દે ચર્ચા માટે આજે ભાજપના રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી સતીશજી અને ગુજરાતના પ્રભારી દિનેશ શર્મા ગુજરાતની મુલાકાતે છે. ભાજપના કાર્યાલય શ્રી કમલમ ખાતે આજે સવારે અંદાજે 3 કલાક જેટલી બેઠક ચાલી હતી, જેમાં સમગ્ર ઘટનાક્રમ અંગે ચર્ચા વિચારણા થઈ હતી. દિનેશ શર્માએ બેઠક બાદ જણાવ્યું હતું કે આજે સાંજે 5 વાગે આનંદીબહેન પટેલ પોતાનું રાજીનામું રાજ્યપાલને સુપ્રત કરશે. સમગ્ર મામે વધુ માહિતી માટે ભાજપ કાર્યાલય કમલ ખાતેથી અમારા સંવાદદાતા મેહુલ ઝાલા આપણી સાથે જોડાયા છે. ઝાલાજી, સંસદીય પક્ષની બેઠકમાં આનંદીબહેનનું રાજીનામું સ્વીકાર્યું છે, ત્યારે ગાંધીનગરમાં નવા મુખ્યમંત્રીની પસંદગી માટે હાલ કઈ કવાયત ચાલી રહી છે? જી બેશક, સૌથી પહેલા એક મહત્વનો ઘટનાક્રમ કહી દઉં કે 2 દિવસ પહેલા ફેસબુક પોસ્ટથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામું આપ્યા બાદ દિલ્હીમાં આજે સંસદીય બોર્ડની બેઠક મળી હતી, જેમાં એક ઔપચારિકતા બાકી હતી કે રાજીનામું સ્વીકારાઈ ગયું છે એની જાણ કરવામાં આવી. અને ત્યારબાદ આ વચ્ચે 2 પ્રતિનિધિ પણ અહીંયા આવ્યા હતા, વી સતીશજી અને ગુજરાતના પ્રભારી ડૉક્ટર દિનેશ શર્મા. એમના કહેવા પ્રમાણે સાંજે 5 વાગ્યે રાજ્યપાલને મળી અને મુખ્યમંત્રી આનંદીબેન વિધિવત રીતે પોતાના પદ ત્યાગપત્ર રાજ્યપાલને સુપ્રત કરશે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું સરકારનું જે મોવડી મંડળ છે, વરિષ્ઠ આગેવાનો છે, એ લોકો પણ મુખ્યમંત્રી આનંદીબેન સાથે રાજભવન જશે અને 5 વાગ્યે રાજ્યપાલને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પોતાનું રાજીનામું સુપ્રત કરશે. સાથોસાથ એ પણ મહત્વની વાત છે કે આવતીકાલે અમિત શાહ અહીંયા આવશે, સાથે 2 પર્યવેક્ષક પણ અહીંયા આવશે, જેમાં નીતિન ગડકરી અને સરોજ પાંડેનો સમાવેશ થાય છે. સંભવત એવું કહેવાય છે કે મહાત્મા મંદિરમાં વિધાયક દળની એક બેઠક મળશે અને જેમાં આજે જે 2-2.5 કલાક સુધી કમલમ ખાતે વી સતીશજી અને ડૉક્ટર દિનેશ શર્મા સાથે વરિષ્ઠ મંત્રીઓ અને પાર્ટીના કાર્યકર્તાઓની બેઠક થઈ છે, એમાં એક કહેવાય છે કે સેન્સ લેવામાં આવી છે, મન જાણવાની કોશિશ થઈ છે કે કયા ઉમેદવાર જે પાર્ટી માટે સક્ષમ અને ગતિશીલ ગુજરાતમાં યોગદાન આપી શકે એવા સંનિષ્ઠ કાર્યકર્તા ઉપર પસંદગીની મોર મારવા
કરવામાં આવી શકે છે. જો કે ઘણા બધા સમીકરણો અને ઘણા બધા નામો વચ્ચે રાષ્ટ્રીય પ્રતિનિધિ વેંકૈયા નાયડુએ સ્પષ્ટ કરી દીધું છે કે અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રીની દોડમાં નથી, એટલે એ વાત પર તો દિલ્હીથી જ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. બાકીના જે બે ચાર નામો છે એમાં ભારતીય જનતા પાર્ટીની જે પરંપરા કહો કે પ્રણાલી કહો કે શૈલી કહો, એમાં કોઈ ચાલતી અટકળોના નામોમાંથી પણ કોઈ નામ આવી શકે તો નવાઈને કોઈ સ્થાન નથી, એવું અગાઉ પણ બન્યું છે અને આ વખતે પણ બની શકે છે. પરંતુ વિજય રૂપાણી કે નીતિન પટેલ જેવા સક્ષમ બંને નામો ઉપર ચર્ચા ચાલી રહી છે. અટકળો પણ વહેતી થઈ છે કે આ બંનેમાંથી એક નામ શક્ય છે કે ફાઇનલ થાય. પરંતુ બે દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં રહેશે, ગાંધીનગરમાં રહેશે. આવતીકાલની બેઠક જે વિધાયક દળની બેઠક છે એમાં જે નામ સર્વાનુમતે નક્કી થશે. શક્ય છે કે બે દિવસ રોકાનારા અમિત શાહ પરમ દિવસે કદાચ તાજપોશી પણ કરાવી દે અને એમાં પણ ઉપસ્થિત રહે એવી સંભાવનાઓ ઘણે ખરે અંશે જોવાઈ રહી છે. પણ સાંજે 5 વાગ્યા પછી આનંદીબેન પટેલ પોતાનું રાજીનામું સુપ્રત કરશે રાજ્યપાલને, ત્યાર પછી વધુ વિગતો અથવા આગળના કાર્યક્રમની જાણકારી પાર્ટી તરફથી આપવામાં આવશે એવું પણ જણાવાયું છે. ઘણા બધા સમીકરણો વચ્ચે કોણ કોણ નામ હશે, પરંતુ દિનેશ શર્માએ એક જ વાત સ્પષ્ટ કરી છે કે પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર હશે અને મજબૂત કાર્યપ્રણાલીમાં માનતો હશે એ માણસ ગુજરાતના મુખ્યમંત્રીની ગાદી પર સત્તારૂઢ થશે. જી ક્રીના મેયરજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભાજપના પ્રમુખ વિજય રૂપાણીએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા પછી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી સતીશજી અને ગુજરાતના પ્રભારી દિનેશ શર્મા આજે મુખ્યમંત્રી આનંદીબેનને મળ્યા હતા. નવા મુખ્યમંત્રી તરીકે આજે અને આવતીકાલે બેઠક યોજીને ચર્ચા વિચારણા બાદ નિર્ણય કરાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મુખ્યમંત્રીની રેસમાં નથી. દિલ્હીમાં નિર્ણય થયો છે કે અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ ગુજરાત જશે અને બધા લોકોની સાથે બેઠકમાં એ નવા નેતાની નિર્ણય કરશે. સાથે સાથે નીતિન ગડકરીજી અને સરોજ પાંડે આપણા રાષ્ટ્રીય મહામંત્રી છે બેન, એ બંને ગુજરાત નિરીક્ષક તરીકે આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ એમની તારીખો નક્કી કરી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે. સાથે સાથે વી સતીશજી ને દિનેશજી પણ આજે આવી ગયા છે અને બધાને મળીને આ બધા કાર્યક્રમને નક્કી કરવા માટેની બધી વ્યવસ્થાઓ અને રાજકીય સમીક્ષાઓ પણ કરી રહ્યા છે અને પાર્ટી ટૂંક સમયમાં આ અંગેના નિર્ણયો કરશે. દક્ષિણ ગુજરાતમાં સાંભેલાધાર વરસાદના કારણે જનજીવન થંભી ગયું છે. ધરમપુર, ઉમરગામ અને વાપીમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટુકડીઓને તૈનાત કરાઈ છે અને બીજી બાજુ વરસાદને લગતી ઘટનાઓમાં 6 જેટલા લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. ધરમપુર, વાપીમાં 15 ઇંચ, જ્યારે પારડીમાં 10 અને કપરાડામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે ઔરંગા નદી ગાંડીતુર બની છે અને તેના પાણી વલસાડ અને આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે. ગુજરાતમાં મોડા મોડા આવેલા મેઘરાજાએ છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતને જાણે બાનમાં લીધું હોય તેમ અનરાધાર વરસાદે સમગ્ર પંથકને ધમરોળી નાખ્યો છે. ધરમપુર, પારડી જેવા વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી 14 થી વધુ ઇંચના વરસાદે જનજીવનને ખોરવી નાખ્યું હતું. આટલું અપૂરતું હોય તેમ દક્ષિણ ગુજરાતથી મુંબઈ તરફના રેલ અને માર્ગ વ્યવહારને પણ વ્યાપક અસર પહોંચી છે. દક્ષિણ ગુજરાતની નદીઓ ગાંડીતુર બની છે તો જનજીવન માટે જીવન આવશ્યક ચીજવસ્તુઓની પણ મુશ્કેલી ઊભી થઈ છે. શહેર વચ્ચે વહેતા પાણી નદીનો આભાસ ઉભો કરે છે અને મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ સામે મનુષ્ય લાચાર છે. હવામાન ખાતાની આગાહી છે કે આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 12 મેઘ ખાંગા થયા હોય તેમ સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે.
વાપી, વલસાડ, ડાંગ, નવસારી, સાપુતારા અને ગણદેવી જેવા વિસ્તારો બેટ જેવા ભાસી રહ્યા છે. ધરમપુર, વાપી, વલસાડ અને પારડીમાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ભારે વરસાદના પગલે આ પંથકની નદીઓ ગાંડી તૂર બની રૌદ્ર રૂપ ધારણ કરી ચૂકી છે. વનરાજી વિસ્તાર ડાંગ, આહવા અને સાપુતારાના માર્ગો પર પણ પાણી ફરી વળ્યા હતા. દક્ષિણ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું છે. ભારે વરસાદે દક્ષિણ ગુજરાતને રીતસર ધમરોળી નાખ્યું હોય તેમ નવસારીની પૂર્ણા, અંબિકા અને કાવેરી જેવી નદીઓની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પરિણામે ગણદેવી તાલુકાના 10 જેટલા ગામ સંપર્ક વિહોણા બની ગયા છે. જોકે પ્રશાસન સતત સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અંબિકા નદી, કાવેરી નદી છે, તેમાં વરસાદના કારણે પુલ આવેલું છે. બંને કાંઠે નદી વહેતી થયેલી છે. પરિસ્થિતિ જોતા 10 ગામ છે તેની અંદર એમ કે નીચાણા ભાગ છે, એને લોકોને સાવચેત કરવા માટે જરૂર પગલાં લેવામાં આવ્યા છે. બીજી તરફ વલસાડમાં પણ છેલ્લા 24 કલાકથી પણ વધારે સમયથી 14 ઇંચથી વધારે ખાબકેલા વરસાદે વલસાડને ડૂબાડી દીધું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. રસ્તા પર પાણી એવી રીતે વહી રહ્યા છે જાણે નદીએ તેમનો પ્રવાહ બદલી નાખ્યો હોય. જનજીવનની સ્થિતિ ઘરમાં પુરાઈ રહેવું પડે તેવી થઈ ગઈ છે. આવા સંજોગોમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત પણ વર્તાઈ રહી છે. વલસાડ નજીકની ઓરંગા અને વાંકી નદીની સપાટીમાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. પરિણામે રેલ અને માર્ગ વ્યવહારને પણ મોટી અસર થવા પામી છે. મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ડેમમાં 1,82,861 ક્યુસેક પાણીની નવી આવક થઈ છે. ડેમની સપાટી 74.90 મીટરે પહોંચતા ડેમના 10 દરવાજા 3 મીટર સુધી ખોલી નખાયા હતા. ડાંગ જિલ્લાના તાલુકા 3 મથકો છે ત્યાં તો 3-4 ઇંચ વરસાદ છે, પણ સાપુતારામાં લગભગ 10-12 ઇંચ વરસાદ છે અને જેના કારણે નીચવાસમાં બધી જ જગ્યાએ જે પાણીઓ છે એ સાપુતારાથી આવતી નદીઓમાં ખૂબ આવ્યા છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આ દબાણ આગામી 48 કલાકમાં વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થવાથી સૌરાષ્ટ્રના સાગરકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. સાઉથ ગુજરાત મેં લગભગ વાઇડ સ્પ્રેડ રેનફોલ હોગા, ઇસ્ટ સેન્ટ્રલ ગુજરાત મેં સબ જગહ મેં બનીશ હોગા, હેવી ટુ વેરી હેવી રેનફોલ કા ભી વાર્નિંગ હૈ હમને દિયા હુઆ હૈ ફોર ધ નેક્સ્ટ 48 આવર્સ. દક્ષિણ ગુજરાત સિવાયના ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ઝરમરથી માંડીને 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહીસાગર, સંતરામપુર, દાહોદ અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. રાજ્ય સરકાર પણ પૂરની સ્થિતિ વચ્ચે રાહત બચાવની કામગીરીનું નિરીક્ષણ કરી રહી છે. દક્ષિણ ગુજરાતથી બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. ધોધમાર વરસાદની વધુ માહિતી મેળવીએ અમારા નવસારીના સંવાદદાતા રાજેશ રાણા પાસેથી. રાજેશજી, ભારે વરસાદ બાદ હાલ નવસારીમાં શું પરિસ્થિતિ છે? જી બિના, જણાવી દઉં તો ગઈકાલ વરસાદે થોડો વિરામ લેવા બાદ આજે પણ વરસાદ નહીવંત ઝીકાતા એક તમામ નગરજનો અને તમામ લોકોને એક રાહતની લાગણી અનુભવી છે. તેમજ વરસાદી પાણી પણ મોડી રાત બાદ ઓસરી જતા ગણપતિ તાલુકાના ધમરાછા બિલીમોરા રોડ કાર્યરત થયો હતો, પરંતુ હજુ પણ ગંડેવી શહેર, ગંડેવી તાલુકાના ગંડેવી શહેરના ગણિયા નદીનો બ્રિજ પરથી હજુ પણ પાણી પસાર રહ્યું છે, જેના કારણે એક ગંડેવી બિલીમોરા રોડ હજુ પણ બંધ રહ્યો છે અને ધીમે ધીમે પાણી ઓસરતા સરકારી તંત્ર દ્વારા તમામ સાફ સફાઈની કામગીરીમાં રહ્યો છે. જી જી રાજેશજી, રાહત અને બચાવ કામગીરી માટે તંત્રએ કયા કયા પગલાં લીધા છે? સર, રાહત ગઈકાલની વાત કરીએ તો ગઈકાલથી 2 દિવસની અંદર એક પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી નવસારી જિલ્લામાં, તેમાં લગભગ 4 જેટલા લોકોને પૂરની પરિસ્થિતિમાંથી રેસ્ક્યુ ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર તંત્રએ લોકોના સંપર્ક વિહોણા 10 ગામ થયા હતા તેને સાવચેતીના પગલાં અંકારની એક આહવાન કર્યું હતું, જેને કારણે ત્યારબાદ એક પણ ઘટના કોઈ નવસારી જિલ્લામાં દુર્ઘટના ન થવા પામી હતી અને લોકો સાવચેતીથી રહી અને સરકારી કામ તમામ લોકોને સાવચેતીના પગલા માટે સાવચેત કરી રહ્યું હતું. જી રાજેશજી, અમારી સાથે જોડાવા માટે અને આ જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું કંટેશ્વર ગામ ઢાઢર નદીનું પાણી ફરી વળતા સંપર્ક વિહોણું થઈ ગયું છે.
જેના પગલે તંત્રે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. આ ગામમાં પ્રવેશ માટે એક જ કોઝવે બનાવાયો છે, પણ ઢાઢર નદીમાં પૂર આવતા હવે ગામનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે. મુંબઈ ગોવા હાઇવે પર આવેલો બ્રિટિશ કાળનો પુલ ગઈ મોડી રાત્રે ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો હતો, જેના પગલે પુલ પરથી પસાર થતી મુંબઈની બે બસ તેના 22થી વધુ પ્રવાસીઓ સાથે સાવિત્રી નદીમાં ખાબકી હતી. ઘટનાના પગલે પુણેથી એનડીઆરએફની ટુકડીએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી છે. લાપતા લોકોની ભાળ મેળવવા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની પણ મદદ લેવાઈ રહી છે. દરમિયાનમાં દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. લોકસભામાં આજે પ્રશ્નકાળ સુચારૂ રૂપે ચાલ્યો હતો. દરમિયાનમાં સંસદનો વીડિયો બનાવવાના વિવાદમાં સંડોવાયેલા આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માન મુદ્દે રચાયેલી સમિતિ હવે બે સપ્તાહ બાદ નિર્ણય જાહેર કરશે. આ તપાસ ચાલી રહી છે ત્યાં સુધી માનને સંસદમાં ન આવવા પણ લોકસભા અધ્યક્ષે તાકીદ કરી છે. બીજી બાજુ બહુચર્ચિત અને બહુ પ્રતીક્ષિત જીએસટી બિલ આજે સુધારા સાથે રાજ્યસભામાં રજૂ થશે. ઘણા પ્રયત્નો બાદ આ બિલ અંગે તમામ પક્ષો વચ્ચે સર્વસંમતિ સાધી શકાય છે, જેના કારણે બિલ હવે સંસદમાં પસાર થવાની આશા છે. જીએસટી લાગુ થયા બાદ સમગ્ર દેશમાં ટેક્સનું સમાન માળખું અમલમાં આવશે. ભાજપ અને કોંગ્રેસે આ બિલને ધ્યાનમાં રાખીને સંસદમાં હાજર રહ્યાનો વ્હીપ આપ્યો છે. ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર કરવા વારાણસી પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડતા તેમનો રોડ શો વચ્ચે જ અટકાવવો પડ્યો હતો. રોડ શો પૂરો થયાની થોડી વાર પહેલા સોનિયા ગાંધી બીમાર પડી ગયા હતા, જેના કારણે તેમને તાત્કાલિક વારાણસીથી દિલ્હી રવાના થવું પડ્યું હતું. નવી દિલ્હી ખાતે સેનાની આરઆર હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. બીમારીના કારણે તેમનો કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજાપાઠ કરવાનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પણ છેલ્લી ઘડીએ રદ કરવો પડ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના ઝડપથી તંદુરસ્ત થવાની પ્રાર્થના કરી હતી. ગૃહમંત્રી રાજનાથસિંહ સાર્ક દેશમાં ગૃહમંત્રીઓની બે દિવસીય બેઠકમાં ભાગ લેવા આજે પાકિસ્તાન જશે. નાપાક હરકતો દ્વારા અટકચાળા કરતા પાકિસ્તાનનો ચહેરો આ બેઠકમાં ખુલ્લો પાડ્યાની સાથે ભારત આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરવા પણ પાકિસ્તાન પર દબાણ કરશે. આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆતથી 12 જ્યોતિર્લિંગોમાંના એક એવા ઐતિહાસિક સોમનાથ મહાદેવ ખાતે પણ શ્રાવણ માસની ધાર્મિક ભક્તિભાવપૂર્ણ ઉજવણી થઈ છે. સવારથી જ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવવા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન તહેવારોના દિવસે તેમજ રવિ સોમવારના દિવસે સોમનાથ મંદિર પરોડીએ 4 વાગ્યાથી જ દર્શન માટે ખુલ્લું મુકાયું છે. શ્રાવણ માસ દરમિયાન જ્યોતિર્લિંગ ધામમાં અલૌકિક શણગાર, મહામૃત્યુંજય જાપ, 1.25 લાખ બિલ પૂજા, અભિષેક વગેરે ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. રોજ સાંજે 5 થી 6 દરમિયાન શિવકથાનો લહાવો પણ મળશે. સોમનાથ મંદિરના પરિસરમાં અશક્ત અને વૃદ્ધ દર્શનાર્થીઓ માટે મંદિર તરફથી ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં વ્હીલચેર અને ગોલ્ફ કારનો પણ સમાવેશ થાય છે. આ વખતે યાત્રિકોના વધારાના ધસારાને પહોંચી વળવા દર સોમવારે, રવિવાર તથા અન્ય તહેવારોના દિવસે શ્રી સોમનાથ મંદિર સવારના 4 વાગે ખુલશે તથા અન્ય દિવસોએ 5:30 વાગે ખોલશે અને રાત્રિના 10 વાગ્યા ખુલ્લું રહેશે. ગુજરાતની અંદર અત્યારે જે દુષ્કાળનો માહોલ હતો ત્યારે
અવિરત અને સ્વીકારો વરસાદ થાય, સારો પાક થાય, ખેડૂતના ચહેરા ઉપર સ્મિત આવે અને ખુશીનો માહોલ બને અને પૂરા ગુજરાતની અંદર જે અત્યારે સામાજિક પરિસ્થિતિ ડામાડોળ થઈ છે ત્યારે દરેક ધર્મ, દરેક જાતિ અને બધા જ સમાજના લોકો ભાઈચારો કેળવીને રહે અને સામાજિક સમરસતા બની રહે એવી પ્રાર્થના કરવા માટે સોમનાથ દાદાના ચરણોમાં આવ્યા છીએ. ગુજરાતમાં આવેલા બીજા જ્યોતિર્લિંગ નાગેશ્વર ખાતે પણ પવિત્ર શ્રાવણ માસની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. દ્વારકા નજીકનું આ મહાદેવનું મંદિર આશરે 5500 વર્ષ જૂનું હોવાની ધાર્મિક માન્યતા છે. મંદિર પૌરાણિક હોવાના કારણે અહીં દર્શન માટે રાજ્ય બહારથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે. ખાસ કરીને આ મંદિર તેની 85 ફૂટ ઊંચી મૂર્તિ માટે દેશભરમાં જાણીતું છે. પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ દિવસ છે. શિવભક્તિ માટે સર્વોત્તમ ગણાતા આ મહિનામાં તમામ શિવ મંદિરો શિવભક્તોથી ઉભરાતા રહે છે. છોટી કાશી તરીકે પ્રસિદ્ધ શહેર જામનગરમાં અનેક પ્રાચીન શિવ મંદિરો આવેલા છે, જેમાં ભીડભંજન મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ તેમજ સિદ્ધનાથ મહાદેવનો સમાવેશ થાય છે. આ મંદિરોમાં વહેલી સવારથી જ હર હર મહાદેવના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. શ્રાવણ મહિના દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાન ભોળાનાથને રૂપિયાના સિક્કા, ઝરી અને અનાજ સહિતની ચીજવસ્તુઓથી શણગાર કરવામાં આવ્યો છે. દેવગઢ બારિયા વિસ્તારના એક નાનકડા ગામની પ્રેમિલા શંકરભાઈ બારિયા કોરિયાના સિયોલ ખાતે ગયા સપ્તાહે યોજાયેલ ફિએસ્ટા ઓલિમ્પિક્સમાં તીરંદાજી શ્રેણીમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળ રહી છે. તીરંદાજીમાં આંતરરાષ્ટ્રીય મેડલ મેળવનારી પ્રેમિલા ગુજરાતની પહેલી મહિલા તીરંદાજ બની રહી છે. પ્રેમિલા અને તેની સાથે ફિએસ્ટા ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા સાથી તીરંદાજ મહેશ દોવિલ અમદાવાદ આવી પહોંચતા તેમના કોચ મહેન્દ્રસિંહ સરદાર, અધિકારીઓ અને મિત્રોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંનેને નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લઈ જવામાં આવ્યા હતા. સ્વતંત્રતાના 70 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દેશમાં આઝાદીની વર્ષગાંઠને ધૂમધામથી ઉજવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં તિરંગા યાત્રા કાઢવાનો નિર્ણય લેવાયો છે. સંસદીય દળની એક બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો હતો, જેમાં 70 વર્ષ આઝાદી જરા યાદ કરો કુરબાની નામના કાર્યક્રમનું 9 ઓગસ્ટથી આયોજન કરાશે, જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. આવો જોઈએ એક અહેવાલ. દેશની આઝાદીને 70 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દેશવાસીઓમાં દેશભક્તિની ભાવના જાગે અને દેશના નાગરિકોમાં એકતા વધે તે માટે કેન્દ્રની મોદી સરકારે અનોખી પહેલ કરી છે. સરકાર 70 વર્ષ આઝાદી જરા યાદ કરો કુરબાની કાર્યક્રમને દેશભરમાં જન જન સુધી પહોંચાડશે. કેન્દ્રીય મંત્રીમંડળના 75 જેટલા મંત્રીઓ આ કાર્યક્રમના મુખ્ય માર્ગદર્શક હશે. તેઓ ભારતની આઝાદી માટે સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાન અને મહત્વપૂર્ણ ઘટનાઓને લોકો સમક્ષ રજૂ કરશે. ભારત છોડો આંદોલનથી લઈ દાંડી માર્ચ અને કાકોરી કાંડ જેવી ઇતિહાસની અનેક ક્ષણોનું યુવા પેઢી સમક્ષ સ્મરણ કરવામાં આવશે. ધ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર વિલ લોન્ચ ધીસ કેમ્પેન ઓન 9th ઓગસ્ટ. ધીસ 9th ઓગસ્ટ ઇઝ 75th યર ઓફ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ. વી વોન્ટ ટુ રીકિન્ડલ ધ સ્પિરિટ ઓફ પેટ્રિયોટિઝમ
recall the memories and sacrifices of great leaders so that the younger generation, new generation gets inspiration. આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય મંત્રીઓ દેશભરમાં સ્વતંત્રતા ચળવળથી જોડાયેલા સ્થળો અને સ્મારકોની યાત્રા કરશે તથા આંદોલન સાથે જોડાયેલી મહત્વની ઘટનાઓ અને હસ્તીઓને શ્રદ્ધાસુમન પણ અર્પણ કરશે. દે આર નેશનલ લીડર્સ ઓફ અ પર્ટિક્યુલર રિજિયન બટ અનફોર્ચ્યુનેટલી એનફ ઇમ્પોર્ટન્સ ઇઝ નોટ ગિવન ટુ સચ પીપલ. શાંતિયા તોપે, ચાપેકર બંધુ, બિરસા મુંડા, ધેન કોમરમ ભીમ ઇન તેલંગાણા, દેર આર લોટ ઓફ સચ ગ્રેટ હીરોઝ. ધ આઈડિયા ઇઝ ટુ રીવિઝિટ ધોઝ પ્લેસેસ. સ્વાતંત્ર્ય પર્વના 70 વર્ષના સમારોહમાં ભૂતપૂર્વ જવાનોને સન્માનિત કરવામાં આવશે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. દેશભક્તિના ગીતો સાથે નિબંધ લેખન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત ફિલ્મ વિભાગ દેશભક્તિની ફિલ્મોનું પ્રદર્શન કરશે. આ પ્રયાસને વધુ મહત્વપૂર્ણ બનાવવા માટે દેશના તમામ દળોને આમંત્રિત કરવામાં આવશે. તિરંગા યાત્રા કે સંદર્ભમાં હરેક સંસદ અપના ક્ષેત્ર મેં 7 દિન તિરંગા યાત્રા કરેંગે. સરકાર આ અનોખી પહેલની સાથે પ્રધાનમંત્રી મોદીના વિકાસ અને સુશાસનના સ્વપ્નને સાકાર કરવાના પ્રયત્ન પણ કરી રહી છે. પરાજ આ ગયા ઉસકો સ્વરાજ કે રૂપ મેં પરિવર્તિત કરને કે લિયે કામ શરૂ હો ગયા. વિકાસ મહત્વપૂર્ણ હૈ ઓર વિકાસ કે સાથ સુશાસન ભી મહત્વપૂર્ણ હૈ. યે પ્રધાનમંત્રીજી કા માર્ગદર્શન હૈ, ઇસલિયે ઉસકો સાથ જોડ કે 70 ये हमारे 2 साल में क्या क्या काम हमने गरीब लोगों के लिए किया है और कमजोर वर्गों के लिए किया है उसके ऊपर जोर दे के क्या क्या उपलब्धियां है. सामाजिक सुरक्षा के संदर्भ में सरकार ने क्या किया ये पूरा लोगों को बताएंगे. स्वतंत्र पर्व ने उजवा माटे देश ने एकता ना सूत्र में बांधवानो आ विचार खूब ज उत्कृष्ट छे. दूरदर्शन સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકોએ વધુ પસંદ કર્યા અને ટ્વિટર યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે? નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. કેન્દ્ર સરકારે ટપાલ અને ટેલિફોન વિભાગની સમસ્યાઓ રજૂ કરવા માટે ટ્વિટર સેવાનો પ્રારંભ કર્યો છે. હેશટેગ ટ્વિટર સેવાથી બનાવાયેલા એકાઉન્ટ પર કોઈપણ વ્યક્તિ પોતાની સમસ્યા રજૂ કરી શકે છે. મંત્રી મનોજ સિન્હાએ આ સેવાને લોન્ચ કરતા જણાવ્યું હતું કે લોકો દ્વારા કરાયેલી ફરિયાદ જે તે વિભાગને પહોંચતી કરાશે અને લોકોએ રજૂ કરેલી સમસ્યાને તાત્કાલિક, મધ્યમ અને લાંબા ગાળાની સમસ્યા એમ 3 શ્રેણીમાં વિભાજિત કરાશે. કેન્દ્રીય મંત્રી વીકેસિંહ જેદ્દાહ પહોંચી ભારતીયોને પરત લાવવા અને જરૂરી સુવિધા પૂરી પાડવા અંગેની વ્યવસ્થા માટે ટીમ સાથે કાર્યવાહીમાં જોડાઈ ગયા છે. આ અંગેની માહિતી તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી આપી છે. મહત્વનું છે કે સાઉદી અરેબિયામાં મોટી સંખ્યામાં ભારતીયો સંકટમાં છે ત્યારે કેન્દ્ર સરકારે તેમની મદદ માટે કાર્યવાહી આરંભી છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કેરલાના થિરુઅનંતપુરમ જિલ્લાના અથિયાનુર ગ્રામ પંચાયતને વર્ષ 2016ની પ્રથમ ગ્રામ પંચાયત તરીકે જાહેર કરવામાં આવી છે. આ બદલ ટ્વિટર પર અભિનંદનની વર્ષા પણ થઈ રહી છે. જેએસડબલ્યુ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતા સ્પોર્ટ્સ એક્સલન્સ પ્રોગ્રામ અંતર્ગત ભારત તરફથી ઓલિમ્પિક્સમાં પ્રતિનિધિત્વ કરનારા નાના ગામડાઓમાંથી આવતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરતો એક વિડીયો યુટ્યુબ પર પબ્લિશ કર્યો છે. આ વિડીયોને હેશ રૂકના નહીં હૈ સાથે ટ્વિટર પર શેર કરી લાખો લોકો ભારતના ઓલિમ્પિક સ્પર્ધકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન અમદાવાદ. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.